સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અમદાવાદમાં ભાજપની સેન્સ પ્રક્રિયાનો આજે બીજો દિવસ છે. થલતેજ અને બોડદેવ વિસ્તારમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે. ભાજપના નિરીક્ષક પીસી પટેલના જણાવ્યા અનુસાર યુવા કાર્યકર્તાઓને પસંદગીમાં પ્રાધાન્ય આપવામાં આવશે. સેન્સ પ્રક્રિયા અંતર્ગત અમદાવાદમાં નિરીક્ષકોની 12 ટીમ કાર્યરત કરાઈ છે. મંગળવારથી પંચાયત વિસ્તારમાં સેન્સ પ્રક્રિયા શરૂ થશે. અમદાવાદ સહિત તમામ 6 મહાનગરપાલિકા વિસ્તારોમાં ભાજપ તરફથી સેન્સ પ્રક્રિયા લેવાનું શરૂ કરવામાં આવ્યું છે અને આ માટે 3-3 નિરીક્ષકોની ટીમ તમામ વિસ્તારોમાં મોકલવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં થલતેજ વોર્ડ ખાતે આજે સેન્સ પ્રક્રિયાની શરૂ કરવામાં આવશે અને એ સંદર્ભે જે નિરીક્ષક છે પૃથ્વીરાજી તે આપણી સાથે છે. પૃથ્વીરાજી, પહેલો સવાલ, કયા પ્રકારની આજની પ્રક્રિયા થલતેજ અને બોડકદેવ વોર્ડ માટે? આમ તો અમે ગઈકાલથી જ 7 ગાટલોડિયા વિધાનસભા ક્ષેત્રની ગોતા અને ગાટલોડિયા બે વોર્ડનું કામકાજ ગઈકાલે શાંતિપૂર્વક 50-50 કાર્યકર્તાઓ 50-60 કાર્યકર્તાઓને શાંતિથી સાંભળી અને અમે એમનો દરેકના વિચારો જાણ્યા છે. આજે એ જ પ્રમાણે અમે થલતેજ અને બોડકદેવના અત્યારે સવારે થલતેજ અને બપોર પછી બોડકદેવના કાર્યકર્તાઓને શાંતિથી સાંભળીશું અને 1-to-1 અમે એકબીજાના વિચારો જાણીશું અને અમે ત્રણેય નિરીક્ષકો આખું એનું પ્રક્રિયા પૂરી કરી અને ત્યાર પછી સંગઠનના અહીંના જે પ્રમુખ મહામંત્રીઓ હોય એમની સાથે પણ અમે એમના વિચાર વિમર્શ કરી અને સારા અને સાચા કાર્યકર્તાઓને ન્યાય મળે અને પ્રજાની સેવા કરે એવા કાર્યકર્તાઓને અમે એમના નામ લઈ અને પહેલાં અમે અમદાવાદ શહેર પ્રમુખ અને અમારા પ્રભારી સાથે જઈશું, ધારાસભ્યને પણ જોડે બેસાડીશું અને ત્યાર પછી આ મહિનાની એન્ડમાં 29-30 પાર્લામેન્ટરી બોર્ડ બેસશે એની સમક્ષ અમે 1-2-3-4 નામો લઈ અને એમની સમક્ષ જઈશું. અચ્છા, કાર્યકર્તાઓની પસંદગીની, ઉમેદવારોની પસંદગીની જો વાત કરીએ તો કેવી રીતે પ્રાથમિકતા અપાશે, કોની પસંદગી કરાશે? એક તો કોણ માગણીદાર છે અને કેવી રીતે એની જીતવાની એની એ બતાવશે અમને કે હું અહીંયા આટલા વખતથી કામ કરું છું, મારો આટલું કામ કરવાની મારી પ્રક્રિયા રહી છે. એટલે જીતે એવા ઉમેદવાર અને પાર્ટીની સેવા કરેલી હોય વર્ષો સુધી. અમારી અહીંયા જુઓ તો અમારી એક નિધિ હોય છે કે ભાઈ આજીવન સહયોગ નિધિ, પછી એને કયા કયા વોર્ડમાં કેવા કેવા કામ કર્યા, કયા કયા હોદ્દાઓ ઉપર રહી અને પ્રજા પાર્ટીની પણ સેવા કરી, એને ઠેઠ સુધીના અમારા જે એ પાર્ટીના નીતિ નિયમો પ્રમાણે એને કામગીરી કરી હોય, હોદ્દાઓ ભોગવ્યા હોય, પ્રજાની વચ્ચે રહ્યો હોય એવા કાર્યકર્તાઓને અમે પ્રથમ પસંદગી આપીશું. અચ્છા, અને હવે પાર્લામેન્ટરી બોર્ડની તમે વાત કરી છે, ક્યાં સુધીમાં આ સમગ્ર પ્રક્રિયા છે તે પૂર્ણ કરાશે અને ક્યારે બેઠક મળશે? 29-30 સુધીમાં પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની અંદર તમામ કામગીરી અમારી પૂરી થઈ જશે અને ફેબ્રુઆરીમાં તો જાહેરાતો થઈ જશે ઉમેદવારોની. તો આ હતા પૃથ્વીરાજ પટેલ, જેમનું કહેવું છે કે ગોતા અને ઘાટલોડિયાની જે સેન્સ પ્રક્રિયા છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે અને હવે થલતેજ અને બોડકદેવની પ્રક્રિયા આજના દિવસ દરમિયાન પૂર્ણ થશે. કેમેરામેન સંદીપ ત્રિવેદી સાથે સોનલ નડગઢ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.